ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આંખોના દર્દીઓની લાંબી કતારો લાગી. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આંખોના દર્દીઓની લાંબી કતારો લાગી. દૂર દૂરથી આંખોના રોગ માટે લોકો આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલને પસંદ કરવાથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં 2013થી ચાર્જ સંભાળનાર આંખના સર્જન ડૉક્ટર ખ્યાતિ કેસવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. ડૉક્ટર ખ્યાતિ કેસવાલા ઉપલેટા સિવિલમાં રોજના 100થી વધુ આંખોના દર્દીઓની તપાસ કરે છે, તેમજ અઠવાડિયાના 30થી 50 આંખોના રોગને લગતા અલગ અલગ ઓપરેશન કરે છે. ત્યારે હાલ થોડા દિવસોથી આંખોને લગતા રોગના દર્દીમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે, જેમાં ઉપલેટા તાલુકા સહિત સુરત, બરોડા, મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતા હોવાથી આજરોજ કોટેજ હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી હતી. આમ દૂર દૂરથી આવતા દર્દીઓને ડૉક્ટર ખ્યાતિ કેશવાલા નિષ્ઠાપૂર્વક તપાસી ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને અન્ય મોટા શહેરો કે ખાનગી હોસ્પિટલોથી પણ સારી અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં જ તમામ સુવિધાઓ મળી રહેતા લોકો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. કેશવાલા ગરેજા, ઓર્થોપેડિક સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે અમારે ઓર્થોપેડિક જે આંખની અમારી ઓપીડી છે એ યુઝ્યુઅલી અમારી દર વખતે 100 ઉપર તો હોય જ છે, પણ આજે અમારા 150 ઉપર પેશન્ટ છે અત્યારે બતાડવાના, અને આ અઠવાડિયામાં અમે લગભગ રોજ દરરોજ એટલા પેશન્ટ થાય છે. આજે મેઇન ઓપીડી હોય એટલે વધારે પેશન્ટ છે, અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ. અમે અઠવાડિયામાં લગભગ 4 દિવસ અમે ઓપરેશન કરીએ છીએ. આ વીકના અમે લગભગ 35થી 40 ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના. ને બતાડવા જે આવે છે પેશન્ટ, એમાં મેઇનલી અમારે મોતિયા, ઝામર, વેલના ઓપરેશનવાળા પેશન્ટ હોય છે, બાપણના અમે કરીએ છીએ. પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિ ખ્યાલ ના આવે કે આની આંખ નથી, એવું અમે કરીને આપીએ છીએ. એમાં આર્ટિફિશિયલ આઈ કહેવાય, પ્રોસ્થેસિસ, એ અમે મૂકી આપતા હોય છે. એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા, અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે કેમ કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે, એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં એમનો વારો આવી જાય. ઉપલેટાના જ પેશન્ટ આવે છે મેડમ કે બહાર? ના, અમારે ઉપલેટા ગામના તો હોય જ છે, પણ બહાર ગામથી આવે છે અમારે. તમે આજે ઓપીડી જોશો તો સુરત, બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે, અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ પેશન્ટ તો ખરા છે.